સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અખંડ ભારત શંકર દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન મંદિર સામે 30 ફૂટના ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હનુમાન ચોક વિસ્તાર ખાતે આવેલ હનુમાન દાદાના મંદિર ખાતે શનિવારના રોજ અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણીના ભાગરૂપે મંદિર સામે આવેલ જગ્યા ઉપર 30 ફૂટનો ભગવદ્ ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ વિસ્તારમાં 30 ફૂટ ઊંચો ભગવદ્ ધ્વજ લહેરાવીને આ વિસ્તારમાં આવતા જતા લોકોને હિન્દુ તત્વ વિશે જાણ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકરો દ્વારા આજે એકત્રિત થઈ હનુમાન મંદિર સામે 30 ફૂટના ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે હિંમતનગરથી નરેન્દ્રભાઈ પટેલ તથા હિંમતનગરની ટીમ ઉપસ્થિત રહી હતી. તો જિલ્લા ઉપાધ્યક્ષ વિજયસિંહ, અધ્યક્ષ મેહુલસિંહ ઝાલા, નટુભાઈ બારોટ, ભગવતીબેન પટેલ, ચીકાભાઈ શાહ સહિત વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. શ્રીરામ, આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારતના દિવસે એક કાર્યક્રમ યોજવામાં આવે, જેની અંદર 30 ફૂટના પાઇપ ઉપર એક ભગવો ધ્વજ ભરાવવામાં આવશે. આનાથી હિન્દુત્વમાં જાગરણ જાગશે અને લોકો જોડાશે એવી આશા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શ્રીરામ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજ રોજ એટલે કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે જ્યારે ભારતના ભાગલા થઈ અને ભારત અને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બન્યું હતું ત્યારે સતત સમાજને એક જતન થાય, જાગૃતિ થાય કે ભાઈ આ જે ભાગલા થયા હતા એ ખોટા થયા હતા, એ અપ્રાકૃતિક છે અને એ સંકલ્પ દર વર્ષે અમારા સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે અને ફરીથી એવી સંકલ્પ કરવામાં આવે છે કે ભાઈ ભારત ફરીથી અખંડ બને અને અખંડ બનવા માટે હિન્દુ સમાજની જાગરણ કરવા માટેના કાર્યક્રમો કરવામાં આવે છે. આજરોજ પ્રાંતિજ તાલુકામાં પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો દ્વારા એક ભવ્ય ધજા ભગવા ધ્વજનો અહીંયા એમ કહેવાય કે મોટો ભગવદ મંદિરની આગળ લગાવવામાં આવશે અને આજુબાજુના ધર્મપ્રેમી જનતાઓ હિન્દુ સમાજ પ્રત્યે વધુ બધું જાગૃત થાય અને ધર્મના કાર્યમાં જોડાય એટલા માટે આ એક જાગૃતિ ઊભી થાય એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ભગવદ ધ્વજ લગાવવામાં આવ્યો છે અને અમે વિશ્વ હિન્દુ પરિષદ વતી, બજરંગ દળ વતી, પ્રાંતિજ નગર અને ગ્રામના લોકોને આહ્વાન કરીએ છીએ કે ભાઈ આવો, ધર્મ માટે તમે જોડાઓ સંગઠનમાં અને તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક આપવાનો પ્રયત્ન કરો. જે સનાતન સંસ્કૃતિ સમગ્ર વિશ્વને શાંતિ આપનાર સંસ્કૃતિ છે એમાં તમે જોડાઓ, ધર્મના તમારા પરિવારની ધાર્મિક ભાવના જાગૃત થાય અને લોકો ધર્મપ્રેમી બને અને સનાતન ધર્મ દ્વારા રાષ્ટ્રની સુખ સાથે સાથે સમગ્ર વિશ્વને સુખ આપે એવી સંસ્કૃતિનું વધારે વધારે જતન થશે. આજરોજ આપણે જોઈ રહ્યા છીએ અફઘાનિસ્તાનમાં જે હાલત થાય છે એ અફઘાનિસ્તાન પણ ભારતનો એક ભાગ હતો. આજની જે સ્થિતિ છે એ જોતાં એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ સંસ્કૃતિમાં જઈશું તો એ જ હાલત આપણી પણ થશે. માટે આ જો નહીં જાગીશું તો ભવિષ્યના દિવસો ખરાબ આવશે. માટે યુવાનોને અમે આહ્વાન કરીએ છીએ કે ચલો આપ દેશ કે લીએ જીએ, કુછ કરે ઓર હમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મેં જોડાય. તો સબકો આહ્વાન, જય શ્રી. 15 ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓને સ્વતંત્ર દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTV ના માધ્યમથી પાઠવું છું.